જામનગરમાં રેલવે લાઇન પર એક પછી એક ફાટક રાત્રિ માટે કાયમી બંધ રાખવાના વિચિત્ર નિર્ણય સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. અમરેલી જિલ્લાના જામનગર બ્રોડગેજ રેલવે લાઇન પર એક પછી એક ફાટક રાત્રિ માટે કાયમી બંધ રાખવાના વિચિત્ર નિર્ણય સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે હાલમાં આ ધોળા રેલવે લાઇન પર એક પછી એક 8 ફાટકો કાયમી ધોરણે રાત્રિ સમયે બંધ કરવાના વિચિત્ર નિર્ણય સામે ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ બંધ થતા ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે કોઈ પણ જાહેર નોટિસ પ્રસિદ્ધ વગર અચાનક આસોદર દામનગર રાજમાર્ગ ઇંગરોડા દહીંથરા છાપડિયા રેલવે ફાટક બંધ થતા જિલ્લા પંચાયત સભ્ય મયુભાઈ આસોદરિયાના નેતૃત્વમાં જન આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને ગુડ્સ ટ્રેન અને મહુવા બાંદ્રા સહિત અનેક ટ્રેન જે ટ્રેક પર પસાર થાય છે તેવી બ્રોડગેજ રેલવે લાઇન ઉપર અનેક ફાટકો રાત્રિ સમયે કામી બંધ કરવાના નિર્ણય થયો. આસોદર હવતર ઇંગરોડા દહીંથરા છાપડિયા મેથરી સહિતના ગ્રામ્યના રહીશોની રાત્રે અવરજવર ક્યાંથી કરે તેવા અનેક સવાલો ઉઠ્યા છે. રેલવે નીકળે છે ત્યારે એ રેલવેની અંદર ખેડૂતોને પરેશાની કરવા માટે થી જાહેર ચોરા સાવટીની નોટિસ મૂક્યા વગર પિયત કરવું હોય તો ક્યાં કઈ રીતે અમારે ફાટકમાંથી બહાર જવું આવવું અને આ લોકોએ જાહેર નોટિસ મૂક્યા વગર આ કામ કરેલ છે. 20 નંબરનો ફાટક જે રાજા સાહેબથી અમારે આસોદરથી દામનગરનો ધોરીમાર્ગ આવેલો છે એ પણ બંધ કરી દેવામાં આવેલ છે. મારું નામ મયુર દેવચંદ આસોદરિયા, જિલ્લા પંચાયત સદસ્ય, અમરેલી. અમારે અશોક મર્મનો રિપોર્ટ, અમરેલી.